કરે છે પાયલ? તારા કપડા ગોઠવે છે? હા મમ્મી, અમારા કરિયાવરમાં આવેલી સાડીઓ છે ને એ બધી સરખી મૂકું છું. હા, કેટલા કેટલા વાળી સાડી બધી? બહુ મોંઘી નથી, બસ 1200 અને 1500 વાળી જ છે. 1200-1500 વાળી સાડી બસ? કેમ મમ્મી આવો પ્રશ્ન કરો છો? આ 1200-1500 થોડા છે. લે, હું 25 વર્ષ પહેલા આ ઘરમાં લગ્ન કરીને આવી ને ત્યારે 5000 વાળી સાડીઓ લઈ આવી હતી અને 20 તોલા તો હોનું લઈ આવી હતી. હું વાત કરશો તું? મમ્મી, એ તો તમારા પપ્પા સુખી છે ને એટલે તમે લાવ્યા હશો. હા, તે તારા બાપા ક્યાં કંગાળ છે, એને પોતાની ફેક્ટરી છે, વર્ષે કરોડો રૂપિયા કમાય છે અને તું પાછી એની એક ની એક દીકરી છો, તે નો આપે? હા, તમારી વાત સાચી છે કે મારા પપ્પાને હું એક ની એક દીકરી છું, પણ મને કપડામાં ખોટા રૂપિયા નાખવા નથી ગમતા. લે કઈ વાત, ખોટા ખર્ચા કરવા ગમતા નથી? સીધે સીધું એમ કહી દે ને કે તારો બાપો એક નંબર નો કંજૂસ છે, અરે એના ગળેથી રૂપિયો જ નથી છૂટતો. મમ્મી, તમે છે ને મારા પપ્પા વિશે આવું એલફેલ ના બોલો. હું ધારું ને તો મારા પપ્પા આ ઘરમાં રજવાડું ઊભું કરી દે એમ છે અને હોનાના હાકડે હિંડોળા બંધાવી દે એમ છે. આવા છે મારા બાપા, સમજ્યા? હા, ઈ તો દેખાય જ છે, દેખાય જ છે. આ તારા ઉતરી ગયેલા ગાભા જોઈ કેટલો તારો બાપો ઉદાર છે ને ઈ. આવી મોટી બાપનું ઉપરાણું લેવા વાળી 1200-1500 વાળી હાડીઓ લઈ આવી. પોતાને તો બહુ રાજા રજવાડું છે ને એના જેમ બોલ્યા કરે છે. અહીંયા ખાવા ભલે ને ઘરમાં કઈ ના હોય. આવ બેટા, આવ. કેમ બેટા તું એકલી આવી? સાગરકુમાર નથી આવ્યા? પપ્પા, મારે તમારું એક કામ છે. હા બોલ ને, શું કામ છે? પપ્પા, તમે મને કરિયાવરમાં કાંઈ ઓછું નથી આપ્યું, મને કાંઈ ઓછું નથી આવવા દીધું, તો પણ આજે મારી સાસુએ મને સંભળાવી દીધું કે તારો બાપ આટલો મોટો એક કંપનીનો માલિક છે, તો પણ તને આવી 1200 ગાભા જેવી સાડી આપી. ભલે ને સંભળાવી દીધું બેટા, પણ તારે છે ને આ બધું મગજ ઉપર નહીં લેવાનું. એક બાપ પોતાની દીકરીને ગમે એટલું આપે ને, છતાંય સાસરિયામાં આવું કોઈ ને કોઈ એકાદ માણસ તો હોય જ છે કે જે આવું બધું બોલ્યા જ કરે. પપ્પા, આ બધું છે ને બોલવું સહેલું લાગે છે, સાંભળવાનું નહીં, અને જ્યારે કોઈ મેળું મારે ને તો સીધું એ કાળજા પર વાગે છે. હા તો બેટા, તું નારાજ થામાં, તું શું કરવા માંગે છે એ મને કે. પપ્પા, હું મારી સાસુને જવાબ આપવા માંગુ છું, એને કહેવા માંગુ છું કે મારો બાપ કંગાળ નથી, એની પાસે હું જે માંગીશ ને એ બધું મને આપી શકે એમ છે. પપ્પા, તમે મને 1,00,000 રૂપિયા આપો એટલે હું પણ મોંઘી મોંઘી સાડીઓ લઈને એને બતાવી દઉં કે મારી પાસે પણ મારો બાપ છે. બેટા, આ ભગવાનની દયાથી મારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે અને આ બધું વાપરવા માટે તારી સિવાય બીજું કોઈ છે પણ નહીં. અરે 1,00,000 રૂપિયા શું, તું કહેતી હો ને તો હું તને અત્યારે 10,00,000 રૂપિયા આપું. પણ જો બેટા, સાથે હું તને એક શિખામણ પણ આપું છું, કોઈની ચડામણીમાં આવીને આપણે આવા ખોટા પગલાં ન ભરાય અને આપણે આવા દેખાડા કરવાની કોઈ જરૂર નથી. નહીં પપ્પા, મારે મારા સાસુને સામે જવાબ આપવો જ છે, તમે મને 1,00,000 રૂપિયા આપો. ઠીક છે બેટા, તું બેસ, હું તારા માટે પૈસા લઈ આવું. લે બેટા 1,00,000 રૂપિયા. ખુશ? થેન્ક યુ પપ્પા. આવજો બેટા. હા,
બજે આવે ને. પપ્પા એ કઈ નક્કી છે કે પપ્પા ત્યાં જવાનું છે. કઈ હાલતો નથી પાયલ. આ હવાર ની ક્યાં ગઈ હતી? આખું ઘર ફેરી વળી છું, ક્યાંક જાતો કઈ તો જવાય ન જવાય. હું છે ને મારા બાપ ના ઘરે ગઈ હતી. તમે કહેતા હતા ને કે મારો બાપ કંજૂસ છે, મનનો ભિખારી છે, તો જુઓ મારા બાપે મને 25,000 વાળી 4-5 સાડીઓ લઈ આપી છે. આજ પછી ક્યારે હવે બોલતા નહીં કે મારો બાપ કંજૂસ છે. જાને હવે જાતી હોય તો. રાધા, આ પાયલ પરણીને આવે એના જ પહેલો દિવસ છે અને હવાર હવાર માં તેને મેણો મારી દીધું કે તારો બાપ કંજૂસ છે. હા તે મારે જ ને મેણા 1,200 વાળી હાડી આપીને એ મોકલી દીધી છે. એના બાપ ને ઘર ની ફેક્ટરી છે અને આપણા ઘર ના મોભા પ્રમાણે એને દેવું તો જોઈ કે નહીં. અરે પણ રાધા, હું તને એમ કહું છું, આવી રીતે હામે ચડીને બધું મંગાય નહીં. આ પિયુષભાઈ ને હામે આપણી સાપ હલકી પડે એવી તને કઈ સમજણ પડે છે? આવું તને મેં કેટલી વાર સમજાવ્યું પણ તને તો કઈ સમજાતો જ નથી વાત. પણ હું છાપ છાપ મંડી પડ્યા છો, આમાં કઈ છાપ હલકી ન થાય. અને આમાં મેં વહુ ને કઈ ખોટું થોડું કીધું છે? મારી હામે લવારા કરો છો તે. પણ મમ્મી, તમારે પાયલ ને આવું બધું કહેવાની શું જરૂર હતી? આમ પણ પપ્પા સાચું જ કહે છે, મારા સસરાની આગળ તમે આપણા બધાની છાપ હાથે કરીને શું કામ હલકી કરો છો? તું તો સાનો માનો દે જો મારી હામે લબલબ કરતો જ નહીં. બે બાપ દીકરાને કહી દઉં છું, મારી વાતમાં ક્યાંય દખલગીરી કરવાની નહીં. મને તમાર બે કરતા વધારે ખબર પડે. રાધા બસ હો, મને બધી જ ખબર પડે છે કે તું આવું શું કામ કરે છે, કારણ કે મેં મારી જિંદગીના 25 વર્ષ તારી આરે વિતાવ્યા છે. આ તે 25 વર્ષ કાઢ્યા છે ને તમે મારી આરે, અને આ 25 વર્ષમાં મેં કોઈ તમારું હાઈબડું છે તમને ખબર જ છે ને? અને હા પ્રવીણ, તમને છે ને આ સમાજને લગતી વાતમાં કાંઈ ખબર ન પડે. તમને ખબર છે હા, પાયલનો બાપો બધાયના ઘરે જઈને હું કહી આવ્યો છે કે મેં તો મારી દીકરીને અઢળક કરી આવરાયપો છે. અરે એના હાહરિયાનું ઘર ભરી દીધું છે. આ તમારી આરે લપુ કરી કરીને મારા માથામાં 3-3 થાય છે. આ પગલ્યો આગો આહારી છે નહીં. હા હલો, હા હા બોલો બોલો ભાઈ. હો અરે પાકું પાકું. અરે ભાઈ, તમારે 5,00,000 રૂપિયા દાન પેટે જ્યારે જોઈ ને ત્યારે લઈ જાજો. પણ એક વાતનું ધ્યાન રાખજો, જ્યારે સ્ટેજ ઉપર તમે આ સન્માન કરો ને મારું, ત્યારે એવું લાગવું જોઈએ કે 5 નહીં મેં 50 આપ્યા છે. બરાબર? હા હા, તો વાંધો નહીં, આવી જાઓ ને ભાઈ, તમારું જ ઘર છે. હા હું પછી વાત કરું તમારી સાથે. કેમ બેટા પાછું અચાનક આવવાનું થયું? તારી સાસુએ તને પાછું કઈ સંભળાવ્યું કે શું? બેસ, શાંતિથી પછી વાત કરીએ, બેસી જા. હા પપ્પા, મારા સાસુએ મને ફરીથી સંભળાવ્યું કે જ્યારે હું લગ્ન કરીને આવી હતી ને ત્યારે 20 તોલા સોનું લાવી હતી, અને અત્યારે તારા બાપે પૂછડે પાપડ બાંધીને વળાવી દીધી. પણ બેટા, તું તારા સાસુની આવી બધી વાત મગજ ઉપર શું કામ લેશો? પપ્પા, આ મગજ ઉપર ના લેવું હોય ને તોય લેવાઈ જાય છે. હું ગમ ખાઈ જાઉં છું પણ મેળું નથી ખાઈ શકતી. તો બેટા, હા હવે ફરી પાછું તું શું કરવા માંગે છે એ મને કે. પપ્પા, તમે છે ને હવે મને 30 તોલા સોનું અપાઈ દો એટલે હું મારા સાસુને મોઢા પર જવાબ આપી શકું. અરે બેટા, આ 30 તોલા સોનું શું? તું કહેતી હો ને તો હું તને અબઘડીએ 100 તોલા સોનું આપું. પણ તને ખબર છે, આ તારી સાસુ તને આવું કહી કહીને ઉચકેરે છે અને એ પોતાનું ઘર ભરી રહી છે. એ બધું મારે કઈ નથી સાંભળવું. મને પહેલા એટલું કહી દો, તમે મને સોનું આપો છો કે નહીં? મને ખબર જ છે બેટા તું એમ નહીં માને,
પણ કઈ વાંધો નહીં, તું નારાજ ન થા. આપણા મિત્રની દુકાન છે ને પેલી શોરૂમ, ત્યાં મારી સાથે ચાલ અને તને જે ગમે ને એ તારા હાથથી લઈ લે. બસ ચાલ ઊભી થા. ચાલો તમારો મોબાઈલ તો લઈ લો. હા હા. મહારાણી આવ્યા, ખોલો દ્વાર ખોલો. હા મમ્મી. આવો આવો મહારાણી, આવો આવો. કઈ બાજુ ગયા તા? મમ્મી તમે વાતે વાતે મને સંભળાવ્યા કરો છો ને કે તારા બાપે તને મામૂલી કરિયાવર આપીને પૂંછડે પાપડ બાંધીને ધકેલી દીધી છે. તો જુઓ અત્યારે મારા પપ્પાએ ઉભા ઉભા મને 30 તોલા સોનું લઈ દીધું છે અને લગ્ન કરીને આવી ત્યારે 10 તોલા સોનું લાવી હતી, એટલે ટોટલ 40 તોલા થઈ ગયું ને, તમારા કરતા ડબલ. પગ આગો લ્યો ને રાધા, હવે તો હદ થાય છે. તું આવું બધું મગાવી મગાવી ને ઘરને હલકી કરી રહી છે. શેની હલકી કરી મેં? મેં આમાં હું ખોટું કર્યું? રાધા તું વાતે વાતે પાયલ હોવ ને મેણા મારે છે, એટલે એના બાપા પાસે જાય ને ઘડીક હોવાનું ને ઘડીક હાડી ને આવું બધું લાવીને એ ઘરમાં આપે છે, તો પિયુષભાઈ આપણા વિશે શું વિચારતા હશે? એ આપણને મનના ભિખારી ગણતા હશે. ભગવાનની દયાથી આપણી પાસે બધું જ છે અને બધું જ આપ્યું છે ભગવાને, તો પછી પોતાની જ વહુ પાસેથી આમ ઘરેણા ને સાડી ને આવું બધું મગાવવાની જરૂર શું છે? આ તારો સસરો કરોડપતિ છે, આ ઘરના મોભા પ્રમાણે દાઈજો ન આપે ને ભાઈ તો હા ભરવું પડે. ઓ એટલે ભાઈ રાધા, મને તો એ નથી સમજાતું કે તમને સ્ત્રીઓને કર્યાવરની બધી ભૂખ કેમ છે. એ મને કઈ કર્યાવરની ભૂખ નથી, આ વેળે આપણે કરોડપતિ ગોઈતો છે બરાબર, અને એની આગળ પાછળ ખાવા પીવા વાળું કોઈ નથી, તો એની એકની એક દીકરી ના આપે એમાં ખોટું શું છે? પણ આપણા વેવાએ થોડુંક ઓછું આપ્યું છે તો એનાથી આપણને શું ફરક પડે? ફરક પડે હો? આ આખું ગામ વાતું કરે કે રાધા બેન નો વેવાય કરોડપતિ છે અને આપણો વેવાય આખા ગામમાં કેતો ફરે છે કે મેં ગાડા ભરી ભરીને કરિયાવર દીધો છે. એ ભગવાન, આ તમારા બૈરાવન તો ભગવાને ભોગે અમને જ. તે કઈ નઈ ન પૂગે તો, પણ આ તમારા વેવાઈને તો હું પૂગીને જ રહી, સમજી લેજો. તમારે બે બાપ દીકરા મને તો સલાહ આપવાની જ નહીં બરાબર છે, હું કરું હું ન કરું મને બહુ સારી રીતના ખબર પડે. હા અત્યારે કોણ આવ્યું હશે? આવો આવો પપ્પા.
અરે પિયુષભાઈ તમે આવો ચિંતા આવો ઓ પિયુષભાઈ કેમ આવો છો આ તમારી દીકરી પાયલના સમાચાર લેવા આવ્યા છો કે હું હા પ્રવીણભાઈ આ ખબર તો જ્યારથી મારી દીકરી પરણીને આ ઘરમાં આવી ને ત્યારથી લવ જ છું વેવાય એટલે તમે કહેવા શું માંગો છો પ્રવીણભાઈ હું કહેવા એમ માંગુ છું કે તમે વારે વખતે મારી દીકરીને મારા ઘરે મોકલી આ કપડાં સોનું ફર્નિચર આ બધું મંગાવ મંગાવ કરો છો તો તમે શું આવું કંગાળ છો ભિખારી છો તમે લોકો માફ મારે જો વેવાય તમે હું અમને ભિખારી સમજો છો નાના રાધાબેન તમે ખાધે પીધે તો ભિખારી નથી લાગતા પણ મનના ભિખારી જરૂર છો એટલે જ તમે મારી દીકરીને મેણા ટોણા મારો અને એને ચડાવી ચડાવી અને મારી પાસે મોકલીને તમે આ બધો દાયજો ભેગો કરો છો લ્યો આ ચેકબુક મેં આમાં સાઈન કરી દીધી છે તમે 5 લાખ 25 લાખ 50 લાખ જે કઈ રકમ ભરવી હોય એને ભરી દો અને એનાથી તમારી ભૂખ ના ભાંગતી હોય ને તો તમારે જેટલા ભરવા હોય એટલા તમે ભરી શકો છો પિયુષભાઈ મારે તમારો 1 રૂપિયો નથી જોતો અમે એવા માણસો નથી હું માનું છું કે સ્ત્રી સ્વભાવ પ્રમાણે રાધાથી ભૂલ થઈ ગઈ છે અને બીજી વાત રાધાએ તમારી પાસે જે સામે ચાલીને માંગણી કરી છે ને એમાંથી મારે કાંઈ નથી જોતું મારે તમારો 1 રૂપિયો ન ખપે તો પછી પ્રવીણભાઈ આજ પછી મારી દીકરી મારા ઘરે કરિયાવરની ફરિયાદ લઈને ન આવવી જોઈએ જો મારી દીકરી કરિયાવરની ફરિયાદ લઈને આવી છે ને તો હું મારી દીકરીને 1 મિનિટ આ ઘરમાં નહીં રહેવા દઉં તમે એક વાત સમજી લેજો મેં મારી દીકરીને આ ઘરમાં પરણાવી છે એને વેચી નથી તો તમે એની સોદાબાજી કરો છો બસ વેવાય બસ બહુ બોલી રહ્યા તમે અને રાધા હવે તો ઊભી થા અને કબાટમાંથી રોકડા રોપિયા અને ચેકબુક લઈ આવ અને દેવાંગ તું જા અંદર પેલા ઘરેણા અને સાડીઓ જે છે ને એ બધી અહીંયા મૂકી દે અને બતાવી દે તારા સાસરાને કે અમે તમારી જેવા ભિખારી નથી જોઈ લો આ ચેક બુકો અને આ રૂપિયા જેનો તમને બહુ ઘમંડ છે ને રાધા હવે તું કાઢી લે તારી ભડાશ હા તો વે ભાઈ તમે શું કહેતા હતા કે અમે કંગાળ છીએ એમ અમે ભિખારી છીએ એમ અમે મનના ભિખારી છીએ એમ અરે અમે મનના ભિખારી નથી મનના ભિખારી તો તમે છો વે ભાઈ તમે તમારી દીકરીને માંગ્યા વગર કઈ આપી નથી શકતા અને ગામમાં કહેતા ફરો છો કે મેં મારી દીકરીને બહુ દાયજો આપ્યો છે વેવાઈ મેં ઘણા બાપ એવા જોયા છે કે જે દીકરીને આપીને દેખાડો કરે છે અને તમે તમે તમારી દીકરીને કાંઈ પણ આપ્યા વગર તમારી પ્રતિષ્ઠાનો દેખાડો કરો છો વેવાઈ તમને એક વાતની ખબર છે હા તમારી જેવા બાપના હિસાબે નાના અને મધ્યમ વર્ગના જે બાપ હોય છે ને એને પોતાની દીકરી માટે દેવું કરીને પણ દાયજો આપવો પડે છે વેવાઈ કપડાથી તન તો ઢકાય જ જાય છે પણ મન જ્યાં સારા ન હોય ને ત્યાં માણસ ઉઘાડો પડી જ જાય છે તમારી વાત બરાબર છે રાધાબેન મારી પાસે ખૂબ મિલકત હોવા છતાં મેં મારી દીકરીને જે કંઈ પણ આપ્યું છે ને એના કરતાં દુનિયામાં દેખાડો વધારે કર્યો છે હું જાણું છું બેન કે મારી પાછળ મારી મિલકતનો વારસદાર મારી દીકરી સિવાય કોઈ નથી છતાંય મારે જે કંઈ પણ આપવું પડે ને એ હું આપવામાં નિષ્ફળ રહ્યો છું પિયુષભાઈ અમારો ઈરાદો તમને જલીલ કરવાનો નહોતો ફક્ત ને ફક્ત તમને અરીસો બતાવવાનો જ હતો હા ભાઈ આમની વાત તદ્દન સાચી છે દુનિયામાં ઘણા એવા મા બાપ છે જે બિચારા પહોંચી નથી વળતા અને દીકરીને દાયજો આપવા માટે એમને દેવું કરવું પડે છે અને એ દેવું ભરી નથી શકતા અને છેલ્લે એને આત્મહત્યા કરવાનો વારો આવે છે તમારી વાત બરાબર છે બેન હું મારા વર્તાવ ઉપર ખૂબ શર્મિંદા છું બેટા મમ્મી તમે પણ મને માફ કરી દેજો મેં જાણતા અજાણતા
તમને ગમે તેમ બોલી ગઈ છું, તમારી સામે થઈ ગઈ હતી, મારી પણ ભૂલ છે. અરે બેટા, તું તો આ ઘરની લક્ષ્મી કહેવાય, તારે અમારી માફી ના માંગવાની. અને વેવાઈ, આ દાગીના, આ રૂપિયા, આ કપડા લતા અમારે શું કરવા છે? અમારે તો દીકરી ગણીએ તો એ અને વહુ ગણીએ તો એ, આની અમારે કઈ જરૂર નથી. તમે આ બધી વસ્તુ તમારી સાથે લઈ જઈ શકો છો. ના ના બેન, કોઈ પણ બાપ એક વખત જે દીકરીને આપે ને એ ક્યારે પાછો ન લે. આ બધું જે કંઈ પણ છે ને એ મારી દીકરી એને જમાઈ વાપરશે. અને આમ પણ મારી પાસે જે કંઈ પણ છે તમે જાણો છો ને, બધું મારી દીકરીનું જ છે. સુખી રહેજો બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, આ કોણ છે? આ પપ્પા, આ દેવાંગ છે. મેં તમને વાત કરી હતી ને કે દેવાંગ મારો કોલેજ ફ્રેન્ડ છે. બેટા, પાયલે મને તારા વિશે બધી વાત કરી છે. પાયલ તારી સાથે લગ્ન કરવા માંગે છે. હા અંકલ, હું પણ પાયલ સાથે લગ્ન કરવા માંગુ છું. બેટા, મને હાર્ટ એટેક આવ્યો છે. મારા હૃદયની 90% નસ બ્લોક થઈ ગઈ છે. મારા માટે તો એક એક કલાક કિંમતી છે. હું ક્યારે ગુજરી જાઉં ને એનું કાંઈ નક્કી નથી. અરે અંકલ, એવું ના બોલો. તમે જો કહેતા હોય તો તમારા ઓપરેશનનો ખર્ચો હું આપી દઈશ, બસ. ના બેટા, એની હવે કોઈ જરૂર નથી, કારણ કે મારું આયુષ્ય હવે પૂરું થઈ ગયું છે. મને ભગવાનનું તેડું આવી ગયું છે દીકરા. નહીં અંકલ. પણ બેટા, મારા મરતા પહેલા તું મને એક વચન આપ. તું મારી દીકરી સાથે લગ્ન કરીશ અને એને સાચવીશ. અંકલ, હું તમને વચન આપું છું, હું પાયલ સાથે લગ્ન કરીશ અને એનો જીવનભર સાથ નિભાવીશ. બેટા, તું રડીશ નહીં હવે. હવે તો મારા ગયા પછી તું એકલી નહીં રહે. તને તારો જીવન સાથી મળી ગયો છે. રીતિકા, બસ તું હવે રડીશ નહીં, હું છું ને તારી સાથે. રીતિકા, ચાલ બહાર આવ. પપ્પાની તબિયત ખરાબ છે ને, ઘડીક આરામ કરવા દે. ચાલ. આવી ગયો. દેવાંગ ક્યાં ગયો તો? બેટા, પાયલની ઘરે ગયો હતો. એના પપ્પાનું આજે 12મું હતું ને, એટલે બધી વિધિ ચાલતી હતી.
બિચારી છોકરી સાવ એકલી થઈ ગઈ નઈ, એનું સગું વાલું કોઈ ન રહ્યું. મમ્મી પપ્પા, મારે તમને બંનેને એક વાત કરવી છે. શું વાત કરવી છે બેટા, બોલ ને. પપ્પા, પાયલના પપ્પા મર્યા ને, એના એક દિવસ પહેલા હું પાયલના ઘરે ગયો હતો એમના પપ્પાને મળવા. પાયલના પપ્પાના મરતા પહેલા હું એમને એક વચન આપીને બેઠો છું કે હું લગ્ન કરીશ તો પાયલ સાથે જ કરીશ. આ તો શું બોલે છે, તું પાયલના પપ્પાને વચન આપીને બેઠો છે? હા મમ્મી, હું પાયલના પપ્પાને વચન આપીને બેઠો છું ને આમે હું પાયલને પસંદ કરું છું ને એની સાથે લગ્ન કરવા પણ માંગુ છું. આ તો કાઈ વાંધો નહીં બેટા, એના વિશે અમે કઈક વિચારશું. શું વિચારવું છે તમારે? અરે તમે બે બાપ દીકરો ગાંડા તો નથી થઈ ગયા ને? કાઈ જ નથી વિચારવાનું. આ તારો બાપ આટલો મોટો ઓફિસર છે અને તું સામાન્ય ઘરની છોકરીને આ ઘરની વહુ બનાવીસ? અરે મમ્મી, કોઈની હેસિયત નહીં, એની અહેમિયત જોવાની હોય. પાયલ ભલે એક સામાન્ય ઘરમાં રહેતી છોકરી હોય, પણ એ છોકરી લાખ રૂપિયાની છે. એ સારી છે, સંસ્કારી છે, ટેલેન્ટેડ છે. બોલો ને, બીજું શું જોઈએ છે? બીજું કઈ જ નથી જોતું. આપણે આપણા ઘરના મોભા પ્રમાણે છોકરી ગોતવાની હોય, અરે આપણા સમાજમાં આપણા સગા સંબંધીને આ વાતની ખબર પડશે તો એ લોકો શું વિચારશે? એનો વિચાર કર્યો છે તે? કેસે કે આને છોકરી નહીં મળતી હોય એટલે ગરીબની છોકરીને બેસાડી દીધી ઘરમાં અને બનાવી દીધી વહુ. આવું બધું તું વિચારે છે, લોકો નહીં. એ બધું જે હોય, હવે આ વાત અહીંયા જ પૂરી થઈ જવી જોઈએ. એક વાત કાન ખોલીને સાંભળી દે, તારા લગ્ન પાયલ સાથે નહીં થાય એટલે નહીં જ થાય. અને આ આ બાબતે હવે મને કોઈ દલીલ ના જોઈએ. પણ મમ્મી, મેં પાયલના પપ્પાને વચન આપ્યું છે, એનું શું? અરે ભાઈ, તે એને વચન આપ્યું છે, દસ્તાવેજ નથી કરી આપ્યો. પણ મમ્મી, બસ આ બાબતે હવે મને કોઈ વાત ના જોઈએ, એકવાર ના પાડી એટલે બસ. અરે પપ્પા, તમે સમજાવો ને મમ્મીને. જો ભાઈ, તને તો ખબર છે કે તારી મમ્મી આગળ મારું કઈ હાલ્યું છે, એટલે તું ને તારી મમ્મી બે ફોડી લ્યો. બરાબર છે, એટલે જેમ તારા પપ્પા નથી બોલતા ને એમ તું પણ નહીં બોલે. દેવાંગ, કેમ અચાનક અહીં આવવાનું થયું? કઈ કામ હતું? હા પાયલ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. શું વાત કરવી છે, બોલ ને. એ જ કે મારા મમ્મી આપણા બંનેના લગ્નની ના પાડે છે. શું? તારા મમ્મી આપણા લગ્નની ના પાડે છે? પણ કેમ? પાયલ, પાયલ એ જ કારણ આડે આવ્યું છે જે આજ સુધી દરેક પ્રેમીઓને નડતું આવ્યું છે. અમીરી અને ગરીબી વચ્ચેનો ભેદ. પાયલ, મારા મમ્મીએ આજે આપણી વચ્ચે પણ રૂપિયાની દિવાલ ઊભી કરી દીધી છે. તો શું તારામાં આટલી તાકાત નથી કે તું એ દીવાલ તોડી શકે? આ દીવાલને આજ સુધી ક્યાં કોઈ તોડી શક્યું છે તે હું તોડી શકીશ. તો શું તું મને રઝળતી મૂકી દઈશ? તું મારા પપ્પાને આપેલું વચન તોડી દઈશ? ના પાયલ, ના. હું એટલો બધો નરાધમ નથી કે મરતા માણસને છેલ્લી વખત આપેલું હું વચન પણ ભૂલી જાઉં. તો શું કરીશ તું? મારા મમ્મી પપ્પા જો
જો મારા લગ્ન તારી સાથે નહીં કરાવે ને તો હું જિંદગી ભર લગ્ન નહીં કરું. ને હા, હું લગ્ન કર્યા વગર જ તારું ધ્યાન રાખીશ. નહીં દેવાંગ, મારા માટે થઈને તારે આટલો બધો ભોગ આપવાની જરૂર નથી. તું તું તારે લગ્ન કરી લેજે, હું મહિલા આશ્રમમાં રહેવા જતી રહીશ. તું શું બોલે છે પાયલ? હું હજી જીવું છું કે તું તું મહિલા આશ્રમમાં રહેવા જતી રહીશ? ના પાયલ ના, હું આવું થવા દઉં ને તો મને ઘોર પાપ લાગે. નહીં, હું નહીં જવા દઉં તને ત્યાં. પણ દેવાંગ, તું મારા માટે થઈને તારી જિંદગી શું કામ બગાડે છે? એટલા માટે જ, કારણ કે મેં તને પ્રેમ કર્યો છે. પ્રેમમાં તો કુરબાની આપવી જ પડે ને, સમર્પણ આપવું જ પડે ને. અને હું મારા પ્રેમ માટે કુરબાની આપવા પણ તૈયાર છું. દેવાંગ, હું ખરેખર ભાગ્યશાળી છું કે મને તારા જેવો પ્રેમી મળ્યો છે. હવે મારે ભગવાન પાસેથી બીજું કઈ જ નથી જોઈતું. તું દુખી ન થા પાયલ, હું હંમેશા તારી સાથે જ છું. બસ પાયલ. દેવાંગ. હા મમ્મી, બોલો ને. બેટા, એક વર્ષ થઈ ગયું તને સારા ઠેકાણા બતાવીએ છીએ તો તું જોતો નથી, કઈ જવાબ નથી આપતો. આમને આમ ઉદાસ થઈશ કેવી રીતે ચાલશે? બેટા, આ એક પછી એક સારા ઠેકાણા હાથમાંથી જતા રહે છે, પછી કોઈ સારો ઠેકાણો નહીં મળે. મમ્મી, મારા માટે પાયલથી સારું ઠેકાણું આ દુનિયામાં બીજું કોઈ જ નથી. દેવાંગ, છેલ્લા એક વર્ષથી તું પાયલની રટ લઈને બેઠો છે. શું જોઈ ગયો છે ભિખારણ પાયલમાં મને એ નથી સમજાતું. મમ્મી, પાયલમાં હું છે તો મને નથી ખબર, પણ કંઈક તો છે જ. હું એને છોડી નથી શકતો કે નથી એને ભૂલાવી શકતો. તારે પાયલને કોઈ પણ કાળે ભૂલવી જ પડશે. એ શક્ય નથી મમ્મી. તો તું એ સાંભળી લે, હવે અમે તારા લગ્નની વાત ક્યાંય નહીં ચલાવીએ. રેજે આખો જિંદગી કુવારો, ભિખારણ પાયલની રાહ જોઈને. બેટા દેવા, તું તારી મમ્મીની વાતનો ખોટો નહીં લગાડતો. પપ્પા, મને મમ્મીની વાતનો જરાય દુઃખ નથી, પણ દુઃખ તો મને એ વાતનું છે કે હું મરતા માણસને છેલ્લી ઘડીએ આપેલું વચન પણ નથી પાળી શકું. બેટા, તું ચિંતા નહીં કર, હું તારી મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ, બધું ઠીક થઈ જશે. કેમ છે બાયલ તું?
બસ જીવી રહી છું પરાણે પરાણે. પાયલ કેમ આવું બોલે છે, શું થયું? બીજું શું બોલું દેવા, પપ્પા ગુજરી ગયા પછી કોઈ સગું વાલું નથી. હા, ભાડાનું મકાન છે એ પણ ખાલી કરાવે છે. એક તું છે મારો સારો, પણ તને હું પામી નથી શકતી. એ જ તો દુર્ભાગ્ય છે પાયલ. હું તારા ઘરનો મોભ બનીને પીઠ પર ખીલા પણ નથી ખાઈ શકતો, કે નથી હું તને છાયું આપી શકતો. પણ દેવાંગ, તું મારા માટે થઈને તારી જિંદગી કેમ બરબાદ કરે છે? તું તું ક્યાંક બીજે પરણી જાને પ્લીઝ. બીજે પરણી જા પાયલ, કદાચ આ જ વચન મેં તને આપ્યું હોત ને તોય કદાચ હું તોડી નાખત. પણ મેં મરતા બાપને વચન આપ્યું છે, એવું કેવી રીતે તોડી શકું? પણ હું કહું છું ને તને, તોડી નાખ વચન. નહીં પાયલ, એને પ્રેમ નો કહેવાય. હું તને રસ્તે રજળતી મૂકી ને મારું ઘર વસાવી લઉં ને, એ ક્યારેય નહીં બને. તો શું તું મારા માટે થઈને તારી જિંદગી બરબાદ કરીશ? પાયલ, આપણા જ નસીબથી આપણને સુખ દુઃખ જે મળે ને એ સહી લઈશું, આપણે સાથે જીવશું, સાથે મરીશું. દેવાંગ, વંદન કરું છું તારા પ્રેમને. ધન્ય છે તું ને તારા વિચારો. દેવાંગ બેટા, અહીંયા આવતો બેસતો. બોલો ને મમ્મી, શું કામ છે? બેટા, એક છોકરીનો ફોટો આવ્યો છે, તું જરાક જોઈ લે ને. મારે નથી જોવો. પણ બેટા, નજર તો કરી લે, તને નજર કરવામાં શું વાંધો છે? અરે મમ્મી, મેં તમને કેટલી વખત ના પાડી છે કે મારે લગ્ન નથી કરવા, તો પછી શું કામ ને મારી પાછળ પડ્યા છો? તારે લગ્ન પણ કરવા પડશે અને આમાં જે ફોટો છે ને એ જોવો પણ પડશે. અરે મમ્મી, તમે મારી સાથે આમ જબરજસ્તી ના કરી શકો. પણ બેટા, આ એક વખત તું ફોટો જોઈ તો લે. મારે નથી જોવો યાર ફોટો. અરે પણ ગુસ્સો શું કામ કરે છે, નજર નાખવામાં શું વાંધો છે? મેં ના પાડી દીધી ને તમને. કદાચ ગમી જાય, જોઈ લે. પાયલ. હા બેટા, આ તારી પાયલ નો જ ફોટો છે. મમ્મી, એટલે તમે મારા લગ્ન પાયલ સાથે કરાવશો? હા બેટા, હું તારા લગ્ન પાયલ સાથે ધામધૂમથી કરાવીશ, કેમ કે હું છેલ્લા એક વર્ષથી જોઉં છું, તારું મન પાયલ વગર ક્યાંય નથી લાગતું. હા, ગાડી, બંગલો, ધન દોલત, વૈભવ, આ તારા માટે બધું બેકાર છે, તને આ બધામાં જરાય રસ નથી. મને એ સમજાઈ ગયું છે બેટા, કે જ્યારે મનગમતી વ્યક્તિ જીવનમાંથી ચાલી જાય ને, ત્યારે કદાચ ગમે તેટલી જાહો જલાલી હોય એ બધું ધૂળ સમાન છે. બેટા, તું ખુશ થઈ જા, જેમ બને એમ જલ્દી હું તારા લગ્ન પાયલ સાથે કરાવી દઈશ. મમ્મી, મમ્મી થેન્ક યુ, થેન્ક યુ સો મચ. મમ્મી, મમ્મી આ ખુશીના સમાચાર અત્યારે જ પાયલને આપી આવો. હા બેટા, જાજો. હા મમ્મી. પાયલ, 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 ઉઠ પાયલ, પાયલ, પાયલ.
શું થયું તને? પાયલ પાયલ આંખ ખોલ, આંખ ખોલ પાયલ. તું ભગવાન જેવો માણસ છે, મારા માટે તું ફરિશ્તો છે, મારા માટે થઈને તું તારા જીવનનું બલિદાન આપવા તૈયાર થઈ ગયો છે. તું બહુ જ મહાન માણસ છે, તું સાચો પ્રેમી છે. પણ દેવા, દેવા હું નથી ઈચ્છતી કે મારા કારણે તારું જીવન બરબાદ થાય. પણ મને ખબર છે, હું જીવીશ ત્યાં સુધી તું લગ્ન નહીં જ કરે. મને ખબર છે, હું જીવીશ ત્યાં સુધી તું લગ્ન નહીં જ કરે. એટલે જ હું આજે સુસાઇડ કરી રહી છું. આવતા જન્મે આપણે ફરીથી મળીશું. દેવાંગ, દેવાંગ તું હવે લગ્ન કરી લેજે. આજથી હું તને મારા પપ્પાએ આપેલા વચનમાંથી મુક્ત કરું છું. નિકિતા, તારી પાયલ. ત્યાં શું કર્યું પાયલ? મારી થોડી રાહતો જોવી હતી. મારા મમ્મીએ આપણા લગ્નની હા પાડી દીધી હતી, હા પાડી દીધી હતી પાયલ.